સુરતમાં મેટ્રો રેલની કામગીરીનો આરંભ મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મ્યુનિસિપલ કમિશનર એમ થેનારેસનની નિમણૂક કરવામાં આવી છે. સુરત શહેરના વિકાસમાં ચાર ચાંદ લગાવનારી મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી મેટ્રો ટ્રેનની વાતો થઈ રહી હતી. આ બાબતે ગાંધીનગર ખાતે એક મીટિંગ થઈ હતી, જેમાં 12,000 કરોડના આ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ આ પ્રોજેક્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સુરતના મનપાના કાબેલ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારેસનની નિમણૂક કરવામાં આવી છે. આવા વિશાળ પ્રોજેક્ટમાં કમિશનર એમ થેનારેસન જેવા કાબેલ અને હોશિયાર અધિકારીની આ કામગીરી સોંપાતા આ પ્રોજેક્ટને તેજ ગતિ મળશે. વધુ વિગત કમિશનર એમ થેનારેસને એબી ન્યૂઝ ચેનલને આપી હતી. રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂક કર્યા છે. ખાસ કરીને અત્યારે જો ડીપીઆર ફેબ્રુઆરી માર્ચ મહિનામાં જે મંજૂર થઈ ત્યાર પછીને અત્યારે સર્વે ચાલે છે. એન્ડ ખરેખર સર્વે કરીને એને રિહેબિલિટેશન કોઈ જરૂર છે કે કેમ, સ્ટેશન વાઇઝ અલાઇનમેન્ટ એન્ડ પછી જો ટીપીના અલાઇનમેન્ટ ઉપર મૂકીને કામ કરવાનું અત્યારે કામગીરી ચાલે છે. એ આધારે સુરત મેટ્રો ઓફિસ માટેને સોડામાં એક ઓફિસ ખોલવાનું અને જે મિનિમમ જે સ્ટાફ હોય એમ પણ રહેશે અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એટલે જે મ્યુનિસિપલ કમિશનરને અધ્યક્ષ સ્થાને દર અઠવાડિયામાં જે જે ઇસ્યુ હોય એને રિવ્યૂ કરવામાં આવશે. ટૂંક સમયમાં જો આના બાબતે જો કન્સલ્ટન્ટ નિમણૂક કરેલા છે એમના મારફત ડીપીઆર પણ અત્યારે ચેક કરી રહ્યા છે. એને ચેક થયા પછી એને બોર્ડમાં રિન્યુ કરીને આગળ ટેન્ડર કરવાની કામગીરી કરવામાં આવશે. પહેલા તબક્કામાં ડ્રીમ સિટીથી શરૂ કરીને કાદાશાહીના નાવડા સુધીનો લીધા છે. લગભગ 10 સ્ટેશન સમાવેશ થાય છે. જ્યારે આટલા વર્ષ સુધીનો એક સુરત શહેર માટેની એક માંગણી હતી, એ માંગણી આધારિત સુરત કોર્પોરેશને એનો જો રિપેર બનાવીને લગભગ 2-3 મહિના પહેલાં સ્થાનિક મંડળે મંજૂર કરી છે. એના માટે રાજ્ય સરકાર લોનમાં પણ મંજૂરી લેવા માટેના કાર્યવાહી ચાલુ છે. સાથે સાથે ટેન્ડર પણ કામગીરી અમે શરૂ કરી રહ્યા છીએ. ખાસ કરીને જે સરાવડ લગભગ 11 કિલોમીટર અત્યારે સિંગાનપુરમાં છે, સિંગાનપુરમાંથી લગભગ 11 કિલોમીટર ડાઉનસ્ટ્રીમ જઈને કરીએ છીએ, જેથી આટલું મોટી સંખ્યામાં એક મીઠા પાણીનો સરાવડ મળશે. ખાસ કરીને જે સ્વીટ વોટર રિઝર્વાયર રહેશે એની સાથે અંદર લગભગ 19 TMC જેટલા પાણી અમે સ્ટોર કરી શકીએ છીએ. અગત્યની વસ્તુ એ છે, અત્યારે દરિયાનું પાણી જે ભરતીમાં સિંગાનપુર સુધી આવે છે એના કારણે જે અંડરગ્રાઉન્ડ વોટર જે ભૂગર્ભ પાણી છે એ ખરાબ થઈ ગયા છે. એને આ પ્રોજેક્ટ મારફત અટકાવી શકીએ છીએ. અને જે અંડરગ્રાઉન્ડ વોટર 11 કિલોમીટર સિટીની અંદર બંને સાઇડ સ્વીટ વોટર મળવાની શક્યતા વધારે છે. એ દિશામાં અત્યારે કામ કરી રહ્યા છે. એની સાથે સાથે લગભગ 50 ગેટ મૂકવાનું આયોજન છે અને ઉપર એક બ્રિજ બંને સાઈડ તો કનેક્શન કરતા એક બ્રિજ બંધ મળશે. અને ત્યાર પછી આ સિટીની અંદર પાણી એન્ડે નદીમાં રોકી શકાય છે. અને રિવરફ્રન્ટના કામગીરી જે બહુ છે એમાં અમે રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અત્યારે માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યા છે, એમાં પણ વ્યક્ત થશે.